हेलो मेरे प्यारे बच्चों, केम छो बधा? सुपर डुपर क्लास ने सरस। प्रीवियस लेक्चर मा आपणे एटले के स्वाध्याय 2.3 मा आपणे बन्ने बाजु चल होय एवा एक्जाम्पल विशे माहिती मेळवी हती। हवे स्वाध्याय 2.4 एटले के कूट प्रश्न। कूट प्रश्न जे आपणे स्वाध्याय 2.2 માં ભણી ચૂક્યા હતા એવા જ કૂટ પ્રશ્નો છે, પણ એનાથી થોડા અલગ। રીત એક જ, વધારે હોય તો સરવાળો કરવાનો, ઓછા હોય તો બાદબાકી, ગણા એટલે ગુણવાના, ભાગ એટલે ભાગાકાર। રીત એક જ છે, ફક્ત ફરક હશે કે આવા એક્ઝામ્પલમાં હવે બંને બાજુ ચલ આવશે। તો સૌથી પહેલા રકમ સ્ટાર્ટ કરીએ તો અમીના એક સંખ્યા ધારે છે। અમીના શું ધારે છે ભાઈ? એક સંખ્યા। તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી, બાદ કરી એટલે શું કરવાની? બાદ બાકી। અને મળેલ પરિણામનો, જે તમને પરિણામ મળે તે પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે। જે પરિણામ મળશે બચ્ચો એને કેટલા વડે ગુણાકાર કરશે? 8 વડે। જો હવે અહીં હવે તમને એક વસ્તુ સમજાવું, જ્યારે આવા એક્ઝામ્પલ આવશે ત્યારે તમારે બે સમીકરણ શું કરવાના? સરખાવવાના। એટલે કેવી રીતના સરખાવવાના? તો પહેલું પૂર્ણ વિરામ આવશે ત્યાંનું એક સમીકરણ બરાબર કરી પૂર્ણ વિરામ પછી જે આવે એ બરાબર ની પાછળ, એટલે કે બે સમીકરણને રાજવામાં આપણે શું કરીશું? સંતુલિત સરખાવીશું। એટલે કે પહેલું પૂર્ણ વિરામ આવશે, એક આખું પદ હશે, પૂર્ણ વિરામ પછી જયારે બીજું સ્ટેપ હશે, બીજું કઈ લખાણ હશે કે ભાઈ 3 × 5 × 10 એવું એ બીજું સમીકરણ બનશે। જો મળે નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું એટલે આપણે કેટલા વડે ગુણવા પડશે? 3। કોને ગુણવાના એ પછી નક્કી કરીએ। હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો। અહીંયા આપણે અમીનાએ ધારેલી સંખ્યા શું કરવાની છે? શોધવાની। તો જે રીતે શોધવાના બચ્ચો એને આપણે સૌથી પહેલા શું કરી લઈએ? ધારી લઈએ। તો ચલો ધારીએ, તો ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા બરાબર એક્સ। ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા બરાબર એક્સ। હવે રકમ વાંચીએ। ધારો કે અમીના એક સંખ્યા ધારે છે, હાલ એ સંખ્યા આપણી કઈ છે? એક્સ। તે આ સંખ્યામાંથી, આ સંખ્યા એટલે બચ્ચો એક્સ માંથી 5/2 બાદ કરે છે। અહીંયા હું એક વખત લખું, ચલો તે સંખ્યા એટલે એક્સ 5/2 બાદ કરે એટલે −5/2 શું કરે છે? બાદ। અને મળેલ પરિણામ એટલે આ એક સંખ્યામાંથી 5/2 બાદ કરી આ કુલ આપણને શું મળ્યું? પરિણામ। આ પરિણામને કેટલા વડે ગુણાકાર કરે છે? 8 વડે। તો અહીંયા આપણે 8 વડે શું કરીએ? ગુણાકાર, બરાબર। એટલે આ સમીકરણ બન્યું। હવે આને આપણે સરસ શબ્દોમાં લખીને પછી લખીએ। ચલો પાછું લખીએ, સંખ્યામાંથી હવે જે બીજું પદ લખીએ ક્યાંયથી નહીં, આમાંથી જ લખવાનું છે, પોતાના ઘરનું કઈ ઉમેરવાનું નથી બચ્ચો। સંખ્યામાંથી 5/2 બાદ કરી પરિણામને 8 વડે ગુણતા। તમને આવું આવડતું હોવું જોઈએ લખતા, પોતાના ઘરનું લખવાનું છે, કઈ બારનું લખવાનું નથી। ચલો સંખ્યામાંથી સંખ્યા x 5/2 બાદ કરીએ એટલે −5/2 મળતા પરિણામને કેટલા વડે ગુણતા? 8। તો જે આખું પરિણામ છે
એને આપણે 8 વડે ગુણીએ. ગુણાકાર ના લખે તો પણ ગુણાકાર જ સમજાય છે. શું ગરમી છે બચ્ચો, વરસાદ પણ આવતો નથી. ચાલો અહીંયા સુધી પહોંચ્યા. હવે જો મળેલ નવું પરિણામ, આજે આ નવું પરિણામ મળ્યું, એ ધારેલ સંખ્યાનું ત્રણ ગણું હોય, ત્રણ ગણું એટલે આપણે ત્રણ વડે ગુણવાના, પણ આ જે નવું પરિણામ મળ્યું એને કે ધારેલ સંખ્યાને, તો મેં કીધું હતું એમ આપણે સમીકરણ સંતુલિત કરવાના, બંને બાજુ સમીકરણને શું કરવાના, સંતુલિત. સમીકરણ સંતુલિત કરવા માટે તમે જો ખરેખર આ બાજુ કિલો જો, કિલોનો પાઠ છે, આ બાજુ આપણે સફરજન કિલો કરવાના છે, તમે આ જે આ કિલોનો પાઠ છે એ બાજુ સફરજન મૂક કરશો તો શું આ બાજુ કિલો થશે? ના થાય. આઈડિયો ઊંચું ના ઊંચું જ રહેશે. આપણે બંને સરખાવવાના છે. સરખાવવા માટે આપણે આમાં હવે કઈ નથી મૂકવાનું. હવે જે તમારે સફરજન મૂકવાના છે આ બાજુ મૂકવાના છે, અને બંને બાજુ સરખું થાય ત્યાં સુધી મૂકવાના છે. તો જે આપણે ત્રણ ગુણીએ ભાગીએ, તો જોવાના કે બંને સમીકરણમાંથી સંતુલિત કરીએ. ચલો નવા પરિણામનું ત્રણ વડે ગુણું તો એ ધારેલ સંખ્યા કરતા તો બહુ મોટું થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. પછી શું બંને સમીકરણ સરખા થાય બચ્ચો? થાય ભાઈ મિત્રો? ના થાય. ના થાય એનો મતલબ એમ કે સમીકરણ સરખું થતું નથી. તો આપણે જે ત્રણ ગુણવાના છે એ કોને ગુણવાના? ધારેલ સંખ્યાને. કોને ગુણવાના? ધારેલ સંખ્યાને. તો અહીંયા આપણે ફરીથી લખીએ, ધારેલ સંખ્યાના, ધારેલ સંખ્યાના ત્રણ ગણા બરાબર. ચલો ધારેલ સંખ્યા કઈ છે બચ્ચો? એક્સ. એના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ. એના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ. હવે બે સમીકરણ થઈ ગયા, એક આ સમીકરણ અને આ, બંનેને હવે આપણે સરખાવી દઈએ. બંનેને શું કરી લઈએ? સરખાવી દઈએ. ચલો માટે પાછું એરો મારે, માટે આઠ કૌંસમાં એક્સ ઓછા પાંચ છેદમાં બે બરાબર ત્રણ એક્સ. આ બંને સમીકરણને હવે સરખાવાના. સરખાવાના એટલે વચ્ચે બરાબર મૂકીને આપણે અમને શું કરીશું? સરખાવીશું. ચલો સૌથી પહેલા તો આઠ કૌંસની આગળ છે કૌંસમાં ગુણાઈ જાય. ચલો આઠ ગુણ્યા એક્સ એટલે આઠ એક્સ ઓછા, ચલો આઠ પંચ્યા, ઉપર ઉપર ગુણાકાર થાય. ચલો આઠ પંચ્યા ચાલીસ છેદમાં બે બરાબર ત્રણ એક્સ. આઠ પંચ્યું ચાલીસ, ઉપર ઉપર નો ગુણાકાર થાય, આઠ પંચ્યુ ચાલીસ છેદમાં બે. અહીંયા છેદ ઉડી જાય છે તો ઉડાડી દઈએ. ચલો વીસ દૂ ચાલીસ, તો કેટલા વધ્યા બચ્ચો? આઠ એક્સ ઓછા વીસ બરાબર ત્રણ એક્સ. અહીંયા બે છેદમાં હતા, ચાલીસ ઉપર હતા તો છેદ ઉડતા હતા, વીસ દૂ ચાલીસ તો આપણે છેદ ઉડાવી દીધા. હવે આગળના એક્ઝામ્પલ જેવું, એક્સ વાળા પદ બરાબરની ડાબી બાજુ, ગરુડિયા ગરુડિયા બરાબરની જમણી બાજુ. તો ચલો આઠ એક્સ, ચલો પ્લસ ત્રણ એક્સ બરાબર ની આગળ જાય તો માઇનસ ત્રણ એક્સ. ચલો બરાબર ના બરાબર ગરુડિયું એટલે કે સજાતીય પદ માઇનસ વીસ, બરાબર ની પાછળ જાય તો પ્લસ વીસ. અહીંયા કઈ રકમ નથી એટલે સીધી સીધી પ્લસ વીસ. ચલો આઠ એક્સ માંથી ત્રણ એક્સ જાય તો પાંચ એક્સ બરાબર વીસ. તો માટે ચલો હવે હું અહીંયા લખું એટલે તમને સ્પષ્ટ દેખાય. માટે એક્સ બરાબર વીસ છેદમાં પાંચ, પાંચ વીસ એટલે માટે એક્સ બરાબર ચાર.
માટે x બરાબર 4 હવે જે 4 રકમ મળી છે એ આપણે જે ધાર્યું હતું એ ધારેલામાં પાછી મૂકી દઈએ તો આપણ જે સંખ્યા શોધવાની કીધી છે અમીનાએ ધારેલી સંખ્યા એ મળી જાય તો એરો મારી લખીએ અમીનાએ ધારેલી સંખ્યા બરાબર x બરાબર તો x ની જગ્યાએ કેટલા મળ્યા 4 x બરાબર 4 થાય તો સૌથી પહેલા તો અમીને ધારેલી સંખ્યા ધારો ત્યારબાદ જે બાદ કરીની ગુણાકાર કરવાનું કીધું છે એ ગુણાકાર કરો ત્રણ ગણું ત્રણ ગુણવાના કોને નવી સંખ્યાને કે ધારેલી સંખ્યાને તો નવી સંખ્યા તો પહેલેથી મોટી છે માટે આપણે કોને ધારવાના ત્રણ કોને ગુણવાના ધારેલી સંખ્યાને બંને સમીકરણ સરખાવીએ કૌંસ છે તો કૌંસમાં આગળની રકમ પહેલા કૌંસમાં ગુણીએ x ની કિંમત શોધીએ અને એ x ની કિંમત ધારેલામાં મૂકી લઈએ તમારે બચ્ચો ગણવું હોય તો સ્ક્રીનશોટ પાડી દેવાનું જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય તમે સ્ક્રીનશોટ પાડી શકો ચલો બચ્ચો એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ બે માં બે પહેલા બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે ચલો પહેલું પૂર્ણ વિરામ અહીંયા આવે છે 5 ગણી છે 5 ગણી એટલે 5 વડે આપણે શું કરવા પડશે ગુણવા પડશે 5 વડે આપણે શું કરવા પડશે ગુણવા પડશે દરેક સંખ્યામાં 21 ઉમેરતા દરેક એટલે પહેલી સંખ્યા અને બીજી બંને સંખ્યામાં 21 ઉમેરવાના છે નવી મળેલ બંને સંખ્યાઓમાં તમે 21 ઉમેરશો પછી જે નવી સંખ્યા મળશે એ બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે બમણી એટલે કે આપણે 2 વડે ગુણવા પડશે બમણી એટલે આપણે કેટલા વડે ગુણવા પડશે 2 વડે તો મૂળ સંખ્યાઓ શોધો તો આપણે મૂળ સંખ્યાઓ શોધવાની છે બચ્ચો મૂળ સંખ્યાઓ કઈ કઈ મૂળ સંખ્યાઓ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંને શોધવાની છે તો આપણે બંને ધારવી પડશે જે શોધવાના હોય એમને આપણે ધારવાના આપણે નિયમ બનાવ્યો છે હવે અહીંયા બંને શોધવાના છે તો બંનેને ધારવા પડશે કોઈ મૂળ સંખ્યાઓમાં પહેલા કોને ધારીએ પહેલી સંખ્યાને ધારીએ કે બીજી સંખ્યાને વિચારો કંઈક યાદ આવે છે શું યાદ આવે છે કોને ધારું પહેલી સંખ્યાને પહેલા ધારું કે બીજી સંખ્યાને પહેલા ધારું તો તમને કેવી રીતે ખબર પડશે તો આપણે કહ્યું હતું કે આખી રકમ શાંતિથી વાંચ્યા પછી પહેલા જે કર્તાના આગળ શબ્દ દેખાય કર્તાના આગળ જે શબ્દ દેખાય એને આપણે પહેલા ધારીશું તો અહીંયા આપણને કર્તાના આગળ પહેલા કોણ દેખાય છે બાળકો બીજી સંખ્યા દેખાયું કે ના દેખાયું મને કહો તમે દેખાયું તો આપણે પહેલા ધારીશું બીજી સંખ્યા ને તો ચલો અહીંયા એરો મારી લખીએ કે ધારો કે બીજી સંખ્યા બરાબર x ધારો કે બીજી સંખ્યા બરાબર x તો માટે પહેલી સંખ્યા કોણ કહેશે કોણ
કે પહેલી સંખ્યા કઈ આવશે મને બીજી સંખ્યા તો ખ્યાલ આવી ગયો x પણ પહેલી સંખ્યા કોણ કહેશે ફટાફટ ફટાફટ ચલો મગજ દોડાવો 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 દોડ્યું કે ધક્કો મારું ચલો એક ધક્કો લગાવ્યો અરે રકમ વાંચો બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા પાંચ ગણી છે જે પહેલી સંખ્યા છે ને મારા મિત્રો એ આ બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે પાંચ તો બીજી સંખ્યા છે x એના પાંચ ગણી એટલે 5x તો બીજી સંખ્યા છે x પહેલી સંખ્યા થઈ 5x ખ્યાલ આવ્યો કે નો આવ્યો આવ્યો જાતે જાતે જ કહું છું તમને કે આવ્યો હવે આગળ વાંચે દરેક સંખ્યામાં 21 ઉમેરતા દરેક સંખ્યા એટલે કે બીજી સંખ્યામાં પણ 21 ઉમેરવાના છે અને પહેલી સંખ્યામાં પણ પાછા આપણે બંનેમાં 21 ઉમેરીએ તો એ પદ આપણે અહીંયા લખીએ ચલો લખીએ બીજી સંખ્યામાં 21 ઉમેરતા ચલો બીજી સંખ્યા છે બચ્ચો x એમાં 21 ઉમેરીએ વત્તા 21 તે જ રીતે પહેલી સંખ્યામાં એકવીસ ઉમેરતા બરાબર ચલો પહેલી સંખ્યા છે 5x વત્તા 21 અહીંયા જુઓ હું શું કરું છું હું જેમ જેમ રકમ વાંચું છું એમ એમ સમીકરણ બનાવું છું એવું નહીં કે આખી રકમ વાંચીને પછી બધું ભેગું હો એક સાથે સમીકરણ બનાવું જેમ જેમ રકમ વાંચું છું એમ એમ અહીંયા લખતો જાઉં છું અને સમીકરણ બનાવતો જાઉં છું તો દરેક સંખ્યામાં 21 ઉમેરતા એટલે ચલો આપણે દરેક સંખ્યામાં 21 ઉમેરી દીધા હવે શું કહે છે કે નવી મળેલ બંને સંખ્યામાંથી 21 ઉમેરી એટલે આપણે સંખ્યા બદલાઈ ગઈ નવી સંખ્યા મળે ખરેખર મેં તમને કીધું ચલો તમે સંખ્યા ધારો તમે 5 અને 10 સંખ્યા ધારી હવે એમાં કહું કે ભાઈ ચલો 20 ઉમેરો તો હવે જે તમે 20 ઉમેરશો તો તમારી સંખ્યા નવી આવે કે એના એ જ આવશે તો તમે બધા કહેશો સાહેબ નવી 5 માં 20 ઉમેરશો તો 25 થઈ જશે 10 માં 20 ઉમેરશો તો 30 થઈ જશે એટલે નવી સંખ્યા બને તો આ આપણી નવી સંખ્યા કહેવાય તો 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે બમણી થાય છે એટલે 2 વડે ગુણું કે 2 વડે ભાગું ગુણું કે ભાગું કે ભાગું કે ગુણું તો ગુણવાના બમણી એટલે ગુણવાના કોને ગુણું કે બીજી સંખ્યાને કે પહેલી ચલો થોડોક તો આઈડિયા મારો થોડોક મારે સમીકરણ આ એક સમીકરણ ને આ બીજું સમીકરણ બંને સમીકરણ સંતુલિત કરવા છે બંને સમીકરણ શું કરવા છે સંતુલિત સંતુલિત કરવા માટે બમણી એટલે મારે બે ગુણવાના છે કઈ સંખ્યાને ગુણું બીજી સંખ્યાને કે પહેલી સંખ્યાને ગુણું કોઈને મગજમાં ખ્યાલ આવે છે મને તો આવે છે ચલો બે રીતે સમજાવો સૌથી પહેલા તો આપણે કરતાના આગળ શબ્દ હોય એવો નિયમ બતાવ્યો હતો કે એને ગુણવા એને ભાગવા એમાં ઉમેરવા તો ચલો કરતાના આગળ કોણ શબ્દ છે બીજી સંખ્યા તો તમને મગજમાં તરત ખ્યાલ આવી ગયો કે બીજી સંખ્યાને આપણે ગુણવાના બરાબર આ આપણી શોર્ટ ટ્રિક હતી કે ભાઈ કરતાના આગળ જે શબ્દ હોય કરતાના આગળ કોણ છે બીજી સંખ્યા તો આપણે બીજી સંખ્યાને 2 વડે ગુણવાના આ તો આપણી શોર્ટ ટ્રિક છે પરંતુ સાચી જોવા જઈએ તો આ બંનેમાંથી નાનું કોણ છે સમીકરણ સંતુલિત કરવાનું છે તો અહીંયા x અને અહીંયા 5x બરાબર
હવે જો હું આને બે વડે ગુણું તો 5 નું 10 x થઈ જાય એટલે આનાથી કેટલા બધા વધી જાય વધી જાય કે ના વધી જાય અને આપણે સમીકરણ કેવું કરવાનું છે સંતુલિત સફરજન લેવા જાવ છો તો કિલો જ સફરજન લેવાના છે 700 ગ્રામ કે એનાથી વધારે લેવાના 1.5 કિલો નથી લેવાના આપણે મમ્મી કીધું છે કે કિલો જ સફરજન તો કિલો જ લઈને ઘેર જવાના છે 700 લઈને જશો તો ધોકા પડશે 1.5 કિલો લઈને જશો તો વાર વાર થશે કે હા કિલો મોકલ્યો પણ 1.5 કિલો લઈને આવ્યો પણ આપણે વાહવાય નથી લેવી કે ધોકા પણ ખાવા નથી આપણે બે સરખું એટલે કિલો જ સફરજન લઈને ઘરે જવું છે તો એના માટે આ તમને ખ્યાલ આવજો કે અહીંયા x અહીંયા 5x આ મોટી રકમ છે જો આને ગુણીશું તો આ તો મોટી તો છે આનાથી પણ વધારે મોટી થશે માટે આપણે આને ગુણીશું નહીં એટલે આપણે ઉપરની રકમ એટલે જે નાની રકમ છે x વત્તા 21 એને ગુણીશું ગુણીએ એટલે આખા કૌંસ સાથે ગુણાકાર થાય એટલે આપણે અહીંયા કૌંસ કરીશું અને ટૂંકી રીત કરતાના આગળનો શબ્દ હવે આ બંને સમીકરણ સરખાઈ લેવાના સમીકરણ સરખાવવામાં બરાબરની આગળ એક સમીકરણ મૂકવાનું બરાબરની પાછળ એક સમીકરણ મૂકવાનું હું હવે તમને એક વાક્ય બોલવા જઉં છું બરાબર ધ્યાનથી સાંભળજો આ બંનેમાંથી જે x કિંમત મોટા હોય 5x અને 2 ગુણીશું તો 2x થવાના છે તો આ બંનેમાંથી જે x મોટા હોય એને બરાબરની આગળ એટલે કે ડાબી બાજુ જ મૂકવાનો આગ્રહ રાખજો કારણ કે તમે જો જમણી બાજુ મૂકશો જમણીથી ડાબી બાજુ લઈશો તો તમારો જવાબ માઇનસ આવશે એ માઇનસના પાછા તમારે પ્લસ કરવા પડશે અને એ બધી ઝંઝટમાં ના પડવું હોય તો પહેલેથી મોટી રકમને ડાબી બાજુ રાખજો ચલો માટે 5x પ્લસ 21 બરાબર 2 કૌંસમાં x પ્લસ 21 જોવાનું આ બમણી છે અહીંયા ગુણવાનું ભૂલી જશો તો આખો જવાબ અલગ આવશે ચલો બે પેલા કૌંસમાં ગુણી લે કારણ કે કૌંસ આવે તો પેલા કૌંસનું સાદ રૂપ અપાય 2 ગુણે x 2x પ્લસ 21 નું 42 હવે x વાળા પદો એક બાજુ ગલુડિયા એક બાજુ 5x ચલો પ્લસ 2x માઇનસ 2x બરાબર ના બરાબર 45 ચલો વત્તા 21 બરાબર ની પાછળ આવે એટલે ઓછા 21 ચલો 5x માંથી 2x જાય એટલે 3x બરાબર 45 માંથી 21 જાય તો 21 ચલો માટે x બરાબર 21 છેદમાં 3 ચલો 3 સીતા 21 એટલે માટે x બરાબર 7 માટે x બરાબર 7 હવે જે x બરાબર 7 કિંમત મળી એ તમારી ધારેલામાં ફરજિયાત મૂકવાની માટે ચલો બીજી સંખ્યા બરાબર x બરાબર ચલો x ની જગ્યાએ કેટલા મળ્યા 7 અહીંયા 7 અને તે જ રીતે પહેલી સંખ્યા બરાબર 5x બરાબર 5 ગુણ્યા ચલો x ની જગ્યાએ કેટલા મૂકીએ 7 તો 7 અને 7 પંચા 35 તો અહીંયા આપણે જે બે શોધવાને કીધા હતા મૂળ સંખ્યાઓ એટલે કે પહેલી અને બીજી સંખ્યા એ મળી ગઈ તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે તમારે ઘણા એટલે કે કોને ગુણવા અને આખી રકમ શાંતિથી વાંચીને સમીકરણ બનાવવાનું અને પછી જ એ સમીકરણનો ઉકેલ એટલે કે x ની કિંમત શોધવાની જો તમે રકમ સમજવામાં અથવા અધૂરી રકમ ગણી વાંચીને એક્ઝામ્પલ ગણવા જશો તો 100% તમે ભૂલ કરશો
તમને ના સમજણ પડે તો સ્ક્રીનશોટ પાડી લેવાનો, સ્ક્રીનશોટ પાડીને પછી જાતે સમજીને વિડિયો જોશો એટલે પૂરી પૂરી સમજણ પડી જશે, પણ કેવી રીતે લખવું એ ના ખબર પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો, અને સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સમજીને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આજે બે એક્ઝામ્પલ, રોજ આવા કુટ પ્રશ્નો બે કે ત્રણ જ ચાલશે, વધારે આપણે ચલાવીશું નહીં. ધન્યવાદ.